નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. કોરોના કાળ બે વર્ષથી આ મેળા જે છે જન્માષ્ટમીના બંધ રહ્યા છે, ને અહીંયા આ વર્ષે સરકાર તરફથી સુંદર જન્માષ્ટમી મેળાઓનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ ખાતે, જે અહીંયા ફૂલનાથ દાદાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે. અહીંયા સુંદર ભાતીગળ મેળાનું આયોજન જન્માષ્ટમી નિમિત્તે કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે દાદાના દર્શનાર્થે આવે છે તથા મેળાનો આનંદ લે છે. અહીંયા ભવ્ય શોભાયાત્રાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ ખોડાજી ઠાકોર હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. આવો નિહાળીએ શ્રી ફૂલનાથ દાદા મંદિર ફુલેત્રા. થેન્ક યુ. ખોડાજી ભવાનજી ઠાકોર. ખોડાજી, આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે, કોનું મંદિર છે એની માહિતી આપો. આ શ્રી ફૂલનાથ દાદાનું અહીંયા મંદિર છે અને જૂની સમાધિ છે. કડી તાલુકાના ફુલેત્રા મુકામે આ અહીંયા ફૂલનાથ દાદાનું મંદિર આવેલું છે. બાજુમાં સધી માતાજી પણ બિરાજમાન છે અને આ મંદિર ઘણા વર્ષો જૂનું અહીંયા મંદિર છે અને અહીંયા દાદાની સમાધિ છે અને લોકો અહીંયા જે પણ આસ્થા રાખે છે દાદાના ધામની અંદર, દરેકની આસ્થા અહીંયા પૂરી થાય છે. અને જે પણ વર્ષની અંદર ગોકુળ આઠમ અને શિવરાત્રિનો અહીંયા મેળો ભરાય છે અને મેળાની અંદર સવારથી લઈ સાંજ સુધી સવાર ગામની અંદર શોભાયાત્રા નીકળે છે. શોભાયાત્રા નીકળ્યા બાદ ત્યાંથી દાદાની ધજા લઈ અને અહીંયા દાદાના ધામની અંદર વધારે છે. ત્યારબાદ આખો દિવસ મેળાનો આનંદ આજુબાજુ ગામ વામજ, મેળાદરજ, પિયજ અને કડી તાલુકાના જે પણ ગામો છે ત્યાંથી અહીંયા બધા માણસો મેળાની અંદર આનંદ કરવા માટે આવે છે
અને આખો દિવસ આ દાદાના ધામની અંદર ખૂબ સારી રીતે અહીંયા આયોજન થાય છે. ત્યારબાદ દાદાના આ ધામની અંદર અહીંયા દર પૂનમે દાદાનું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. દાદાના અન્નક્ષેત્રની અંદર દર પૂનમે 1000 થી 1500 માણસનું અહીંયા રસોડું ભોજન પ્રસાદ હોય છે. જે પણ પૂનમના દિવસે દાતાશ્રીઓ અહીંયા જે પણ દાન આપે છે, પૂનમની ઉછવણી કરવામાં આવે છે અને સારી રીતે સમગ્ર ગામ મળી અને સમસ્ત એક સાથે મળી અમારું જય ફૂલના દાદા અન્નક્ષેત્ર સેવા મંડળ અહીંયા જે બનાવેલું છે, છેલ્લા 6 વર્ષથી આની અંદર કાર્યરત છે અને ખૂબ સારી સેવા આ દાદાના ધામની અંદર આપે છે. અને એની સાથે સાથે એક મહત્ત્વની વાત છે કે અમારું આ ફુલેત્રા ગામ ફૂલનાથ દાદાનું ધામ જે અહીંયા છે, ફૂલનાથ દાદાના નામ પરથી અમારા ફુલેત્રા ગામનું નામ પડેલ છે. અને અમારા અહીંના જે મહંત, જે જગ્યાના મહંત છે, તેમનું નામ પણ ફૂલાભારથી બાપુ છે. ત્યારબાદ અમારું આ 1800 વીઘાનું જંગલ અહીંયા દાદાની દયાથી ખૂબ સારી રીતે સચવાયેલું છે. અને આ જગ્યાની અંદર ભોયરાની એક જગ્યા આવેલી છે અને આ ભોયરાની જગ્યા ત્યાં ગોગા મહારાજનું મંદિર પણ અહીંયા સ્થિત છે. અને એ જગ્યાની અંદર ભોયરું જે જૂની જગ્યા છે, તે જૂની જગ્યામાં 700 વર્ષ જૂનું આંબલાનું અહીંયા ઝાડ પણ ઊભું છે. અને ત્યારબાદ આ જે ભોયરું છે, અહીંયાથી માણેકનાથ અને ગુરુ ગોદરનાથની જગ્યા જે સુરજ ગામની અંદર છે અને માણેકનાથ માણેક ચોકની અંદર આ ભોયરું નીકળે છે એવું અમે અહીંયા ગ્રામજનો પાસેથી સાંભળેલું છે. આ જગ્યા ઉપર પહેલાં મહંત ભોલે બાબા આવેલા, તેમને ખૂબ સારો અહીંયા ચમત્કાર પણ દાદાની દયાથી અહીંયા બધાએ જોયેલું છે ગામવાળાએ, અને ખૂબ સારું એવું અહીંયા આ ધામનો પરચો છે. અને દાદાની જગ્યા ઉપર જે જે પણ અહીંયા દર્શનાર્થે આવે છે, દરેકની દાદા અને માં સદી મનોકામના પૂરી કરે છે.